વીકે ન્યૂઝ ચેનલ દ્વારા ડીસા શહેરમાં ચાલતા ડ્રગ્સ નેટવર્ક ઉપરનો અમે અહેવાલ રજૂ કર્યો હતો. શહેરના ટીસીડી ફાર્મમાં કેવી રીતે કિશોરબેના બાળકોને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે તે અમે તમને બતાવ્યું હતું. કોણ આ આખા નેટવર્કને અંજામ આપી રહ્યું છે ત્યારે આજે એકવાર ફરી અમે બતાવીશું કે ડીસા શહેરના ગવાડી વિસ્તારમાં ડ્રગ્સ નેટવર્કનું એપી સેન્ટર આવેલું છે અને આખું નેટવર્ક ચાચી નામની એક મહિલા ચલાવી રહી છે. પુડિયા અને કેપ્સુલ તેના કોડ નેમ છે અને આ નામથી આ ચાચીના એજન્ટો ડીસા શહેરમાં તેનું વેચાણ કરી રહ્યા છે. આ નશો એટલો ખતરનાક નશો છે કે તેના રવાડે ચડી ગયેલા કિશોરો તેના આદિ થઈ જાય છે અને નશાની તલબ પૂરી કરવા માટે ગમે તે હદ સુધી પહોંચી જાય છે. ડીસાના ઉભરતા ભવિષ્યને બરબાદ કરનારી આ ચાચી બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ અત્યારે ભૂગર્ભમાં જતી રહી છે, પરંતુ ડીસાના ટીસીડી ફાર્મમાં આ કાંડ આજે પણ ચાલી રહ્યું છે. અમારી ટીમે આજે ફરી ટીસીડી ફાર્મમાં પહોંચીને જ્યાં કિશોરો બેસીને નશો કરતા હોય છે તે સ્થળે તપાસ કરી ત્યારે કેટલાક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. અમને તે સ્થળ ઉપરથી ડ્રગ્સનો નશો કરવા માટે વપરાતા પેપર પણ મળી આવ્યા હતા અને આ પેપર જ સબૂત છે કે ડીસામાં ડ્રગ્સનું દૂષણ ઘૂસી ગયું છે. અત્યારે આપણા શહેરમાં કુમળીભાઈના માસૂમ કિશોરોને તેની સકંજામાં ફસાવી રહ્યું છે. અમે જે દર્શાવી રહ્યા છીએ તેનું મહત્ત્વ ત્યારે જ સમજાશે કે જ્યારે તમારું કોઈ અંગત આ લતના રવાડે ચડી જશે. એટલા જ માટે અમે એવું બિલકુલ નથી ઈચ્છી રહ્યા કે ડીસાનો કોઈ કિશોર તેની લત ઉપર ચડે. તમે ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે દ્રશ્યો નશો કરવા માટે જે ડ્રગ્સ લેવા માટે વાપરવામાં આવે છે તે પેપરની સ્ટ્રીપના ખાલી પેકેટ છે અને આ દ્રશ્યો જ અહીં ડ્રગ્સનું સેવન થતું હોવાની ગવાહી આપી રહ્યા છે. ત્યારે આ ગંભીર બાબતને લઈ જો સ્થાનિક પોલીસ રસ ન દાખવતી હોય તો જિલ્લા પોલીસ વડાએ ગંભીર બનવાની જરૂર છે, કારણ કે આ સવાલ છે ડીસાની ઉભરતી નવી પેઢીનો. જો અત્યારે આના ઉપર લગામ લગાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં મોડું થઈ જશે. પોલીસ તંત્રની સાથે સાથે હવે ડીસાની જનતાને પણ જાગવાનો સમય થઈ ગયો છે, કારણ કે સવાલ છે ડીસાની ઉભરતી અને માસૂમ પેઢીનો. અત્યારે જો જાગવામાં નહીં આવે તો આપણા શહેરના અનેક માસૂમ કિશોરો ગુમનામીની ગર્તામાં ધકેલાઈ જશે.